राजकोट शहેરના ભાવનગર રોડ પર આવેલા ગુજરાત સ્ક્રેપ નામના ગોડાઉનમાં આગ લાગી જેને કલાકોની મહેનત બાદ બુઝાવવામાં સફળતા મળી। આગ લાગી હોવાની ઘટનાની જાણ થતાં રાજકોટ મહાનગરપાલિકાના ફાયર ફાઈટરનો કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો હતો। અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવવામાં આવ્યો। 10 જેટલા ફાયર ફાઈટર્સ આગ પર કાબૂ મેળવ્યો છે। આગ જન્નીને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સમાચાર છે, જો કે કોઈ જાનહાનિ નથી થઈ। ફાયર અને પોલીસ વિભાગ ઘટના સ્થળે ખડે પગે હતા। અને હવે વાત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની। આજે આખી દુનિયા ઉજવી રહી છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, અને આ દિવસ દેશ અને દુનિયા માટે મહિલાઓએ કરેલી વિશિષ્ટ કામગીરી અને કાર્યોને પ્રોત્સાહિત કરવામાં આવે છે। ગુજરાતની કેટલીક એવી મહિલાઓ છે જે પોતાના આપબેળે લાખો રૂપિયાની કમાણી કરે છે, ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર આવી જ કેટલીક મહિલાઓની પ્રેરણાદાયક વાત કરીશું। ત્યારે કોણ છે આ મહિલાઓ જેમણે મહેનત અને આવડતથી અનેક સફળતાના સોપાન સર કર્યા, આવું જોઈએ। વડોદરાના 96 વર્ષના કાશીબા, કમરથી વાકું વળી ગયેલું શરીર, મો પર કરચલીઓ, છતાં પણ યુવાનોને શરમાવે તેવો જુસ્સો, છન્નું વર્ષની ઉંમરે લોકો નિવૃત્ત હોય અને ઘરે આરામ કરતા હોય, પરંતુ કાશીબા આ ઉંમરે જય અમ્મે નાસ્તા હાઉસની લારી ચલાવે છે ને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે। ઘરનું ગુજરાન ચલાવવું જ પડે। નાના નાના છોકરા હતા, અપ થઈ ગયેલા, પછી મહેનત ના કરીએ તો છોકરાને ખવડાવીએ। હું 55 વર્ષથી, પહેલા 10 રૂપિયા અમે વેચતા હતા, આપણે 10 રૂપિયા 6 વાગે આવી જઈએ, અને આજે 5 વાગે તો મેં જતી રહું ઘેર। આદુ વાટીએ મરતો હતો, એ ડુંગળી કાપીએ, એવું બધું બેઠા બેઠા કરીએ। મહેનત કરો અને જીવન ગુજારો। ઓલપાડના દિહિણ ગામના 70 વર્ષના જાનકી બા વિશ્વ મહિલા દિવસે સુરતના ઓલપાડના 70 વર્ષીય મહિલા પશુપાલક જાનકી બાને કેમ ભૂલી શકાય। જાનકી બા પતિ સાથે ઠાકોરજી મંદિરના પૂજારી તરીકે આવ્યા હતા। તે સમયે પૂજા પાઠ સિવાય કોઈ આવક ન હતી, ત્યારે પોતાની આવડતના કારણે શરૂઆતમાં 2 ગાય ને હવે તે 20 ગાય ને 15 ભેંસનો તબેલો ધરાવે છે, જેના થકી જાનકી બા તો આત્મનિર્ભર બન્યા, પરંતુ તેમણે અનેક લોકોના પ્રેરણા સ્ત્રોત બની તેમણે આત્મનિર્ભર બનાવ્યા। ને મારી પાસે અત્યારે 18 ભેંસ છે, 20 ગાયો છે, 6 વાછરી છે, 3 પાડીઓ છે, તેમાં આગળ પહેલા 35 ગાયો હતી, તેમાં જે વાછરીઓ મારી પુત્રી બિદ્દાંતી આવતી, ને મેં એને વેચીને મારી ઉપજ પણ કરી છે। આજે જો હું આટલે આ સ્ટેજ પર તમારી સામે આવી છું તો મારા 4 પગના પશુ જે મારી માતા ગણું કે દીકરી ગણું જે હોય તે મને અહીંયા લાવી છે। શિક્ષણ વિના કરે છે 15 લાખથી વધુની કમાણી, આ વાત બિલકુલ સાચી છે અને તેને સાચી સાબિત કરી બતાવી છે પાટણના સાંતરપુર તાલુકાના ઝેકડા ગામના જડીબેન ચૌધરીએ। શરૂઆતમાં 2 ગાય રાખી પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો, જેમાં સફળતા મળતા આજે તે 15 જેટલી ગાયોનો તબેલો સંભાળે છે, જેમાં તે અત્યાધુનિક સુવિધા સાથે 15 લાખથી વધારેની કમાણી કરે છે। હાલ 14 ગાય છે, સવારમાં 5 વાગે આવીને પાણી બીજી પાસે સાફ સફાઈ કરો, ક્યાં ઘાસ ચારો નાખો, ચારો નાખીને આખો દિવસે નવરાવ ધોરાવ સાફ સૂફ કરીને ઘાસ ચારો નાખીને 6 જે દૂધ ભરાવી હશે। 2 ગાયોમાંથી 15 ગાયું છે, વર્ષે એમ કે 15 લાખ કમાઈ હશે, ઘર ખર્ચ મારો ચાલી રહ્યો છે અત્યારે। આ ત્રણેય મહિલા પોતે સ્વનિર્ભર છે, તો મોરબીમાં એક મહિલા એવી છે જે પોતે તો આત્મનિર્ભર છે જ, પરંતુ તેણે 100થી વધારે મહિલાઓને રોજગારી આપી છે। વાત છે સ્ટીવન ક્વાર્ટ્ઝ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અલકાબેન પટેલની, જેમના ઘડિયાળ બનાવવાના કારખાનામાં સંપૂર્ણ વહીવટ મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે।
सो हूँ एक महिला छू तो मैं विचार्यू के हूँ महिलाओं ने रोजगारी पूरी पाड़ू तो मने आ बिजनेस छे क्लोकनो बिजनेस ए वधारे सारो लाग्यो केम के एमा हूँ वधारे महिलाओं ने हूँ रोजगारी पूरी पाड़ी सकूँ छू। सो मैं आ बिजनेस 5 वर्ष थी स्टार्ट कर्यो छे अने हूँ अत्यारे मारू ऑल ओवर इंडिया मा अने एक्सपोर्ट मार्केट पण छे। अत्यारे मारू विजन ए छे के हूँ वधारे महिलाओं ने रोजगार पूरू पाड़ी सकूँ जेटलू बने एटलू वधारे महिलाओं ने जे फेमिली मेम्बर ने मददरूप थई शके ए वधारे विजन छे मारू। આજના ઘડિયાળના કાંટે ચાલતા સમયમાં કોઈને કોઈના માટે સમય નથી, ત્યારે આ સમયમાં અનેક મહિલાઓ બીજી મહિલાઓ વિશે વિચારે છે અને તે આગળ વધે તે માટે પ્રયાસરત છે, ત્યારે વિશ્વ મહિલા દિવસના અવસરે આ મહિલાઓ પોતે તો સફળ થઈ પરંતુ બીજી મહિલાઓને પણ સફળ થવા માટે પ્રેરિત કરે છે।